लास्ट वीडियो में आपने चैप्टर 13 ध्वनि कम्प्लीट करियो। हवे आजे आपने चैप्टर 14 विद्युत प्रवाहनी रासायनिक असरो स्टार्ट करीशुं। अलग अलग प्रकारना घन पदार्थोमांथी विद्युत प्रवाह पसार थाय छे के नहीं ते परीक्षण करता तो आपने शीखी गया। हवे आज चैप्टर में आपने जोईशुं के शुं प्रवाही विद्युतनुं वहन करे छे तथा तेनी साथे आपणे टेस्टरना प्रकारो विशे पण माहिती मेळवीशुं। ओके, तो चलो आपणे स्टार्ट करिए। विद्यार्थी मित्रों, तमारा वडीलो तमने भीना हाथे वीजळीथी चालता उपकरणोने स्पर्श करवानी ना पाड़े छे। शुं तमे जाणो छो के भीना हाथे वीजळीथी चालता उपकरणोने स्पर्श करवा शा माटे भયજનક છે? કારણ કે આપણું શરીર વિદ્યુતનું સુવાહક છે, તેથી જો આપણે ભીના હાથે વિદ્યુતના કોઈ પણ ઉપકરણને અડીએ તો આપણને કરંટ લાગવાનો ભય રહે છે। તેથી ભીના હાથે ક્યારેય પણ વિદ્યુતથી ચાલતા ઉપકરણોને સ્પર્શ કરવો જોઈએ નહીં। વિદ્યુત વાહકતાને આધારે પદાર્થોને સુવાહક, મંદવાહક તથા અવાહકમાં વર્ગીકૃત કરવામાં આવે છે। તો ચાલો આપણે તેની વ્યાખ્યાઓ જોઈએ। જે પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી કરે છે તેને વિદ્યુતના સુવાહકો કહે છે। દાખલા તરીકે કોપર, એલ્યુમિનિયમ, લોખંડ। જે પદાર્થોમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકતું નથી તેને વિદ્યુતના અવાહકો કહેવાય છે। દાખલા તરીકે લાકડું, રબર। ખાસ પરિસ્થિતિમાં કેટલાક પદાર્થોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય છે તેને વિદ્યુતના મંદવાહકો કહેવાય છે। દાખલા તરીકે નળનું પાણી, લીંબુનો રસ। વિદ્યાર્થી મિત્રો, શું તમને યાદ છે ધોરણ 6માં કોઈ એક ચોક્કસ પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે એક ટેસ્ટ બનાવ્યું હતું। આ ટેસ્ટના ઉપયોગ દ્વારા આપણે જોયેલું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ પોતાનામાંથી વિદ્યુતનું વહન કરે છે, જ્યારે રબર, પ્લાસ્ટિક, લાકડું જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી। જો કે આ વાત તો થઈ ટેસ્ટરના ઉપયોગ દ્વારા ઘન અવસ્થામાં રહેલા પદાર્થોમાંથી થતા વિદ્યુતના વહનની, પરંતુ શું પ્રવાહી પદાર્થો વિદ્યુતનું વહન કરે છે? ચાલો આપણે તે જોઈએ। વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે ખાસ ધ્યાન રાખવું કે પ્રયોગ કરતી વખતે ક્યારેય પણ વિદ્યુતના મુખ્ય પુરવઠા, જનરેટર કે ઇન્વર્ટરમાંથી વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવો નહીં। તમારે અહીં દર્શાવેલી પ્રવૃત્તિઓ માટે માત્ર વીજ કોષ એટલે કે સેલનો જ ઉપયોગ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં તે માટે આપણે ટેસ્ટરનો જ ઉપયોગ કરવાનો છે, પણ આપણે અહીં વીજકોષ એટલે કે સેલને બદલે બેટરીનો ઉપયોગ કરીશું। ટેસ્ટરનો ઉપયોગ તમે કરો તે પહેલાં તે ચેક કરી લેવું કે તે કાર્ય કરે છે કે નહીં। ટેસ્ટરનો ઉપયોગ કરતા પહેલાં તે કાર્ય કરે છે કે નહીં તે આપણે ચેક કરી લેવું જોઈએ। તો તે કઈ રીતના ચેક કરીશું? ટેસ્ટરના મુક્ત છેડાઓને થોડા સમય માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો। આવું કરતાં જ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થશે। જો બલ્બ પ્રકાશિત ન થાય તો આપણે સમજવું કે ટેસ્ટર કામ કરતું નથી। અથવા એવું પણ બની શકે કે તારનું જોડાણ ક્યાંકથી ઢીલું હોય, અથવા તો બલ્બ ઉડી ગયો હોય, અથવા તમારા સેલ વપરાઈ ગયા હોય। તમે ચેક કરો કે બધા જોડાણો ચુસ્ત છે
કે નહીં? જો જોડાણ અગાઉથી જ ચુસ્ત હોય અને બલ્બ પ્રકાશિત ન થાય તો બલ્બને બદલી નાખો. હવે ફરીથી ચેક કરો કે ટેસ્ટર કાર્ય કરે છે કે નહીં. જો હજુ પણ ટેસ્ટર કાર્ય ન કરતું હોય તો સેલને બદલી નાખો. જ્યારે ટેસ્ટર બરાબર કામ કરતું થઈ જાય એટલે આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ટેસ્ટરની તપાસ કરો છો ત્યારે તેના તારના મુક્ત છેડાઓને માત્ર થોડી ક્ષણોથી વધારે સમય માટે સ્પર્શ ન કરાવો, નહીં તો બેટરીના સેલ ખૂબ જ જલ્દીથી પૂરા થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો વિદ્યુત ટેસ્ટરના 3 પ્રકારો છે? ટોર્ચ બલ્બ ટેસ્ટર, LED ટેસ્ટર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર. જે પરિપથમાં પ્રબળ વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને તેની જાણકારી મેળવવી હોય તો ટોર્ચ બલ્બ ટેસ્ટર વપરાય છે. જે પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ વહેતો હોય અને તેની જાણકારી મેળવવી હોય તો LED ટેસ્ટર કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વપરાય છે. LED ટેસ્ટર મોંઘું હોય છે, તેથી મોટે ભાગે નિર્બળ વિદ્યુત પ્રવાહની જાણકારી મેળવવા ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર વપરાય છે. તો ચાલો હવે ટેસ્ટરના ઉપયોગ દ્વારા પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહનું પરીક્ષણ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે લીંબુનો રસ કે વિનેગરમાં વિદ્યુતના વહનનું પરીક્ષણ કરીએ. સૌપ્રથમ વપરાયેલી નકામી બોટલના પ્લાસ્ટિકના કે રબરના થોડા નાના ઢાંકણ લો. તેમાં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ કે વિનેગર રેડો. અહીં સ્ક્રીન પર દર્શાવ્યું છે તે પ્રમાણે તમારા ટેસ્ટરને આ ઢાંકણની નજીક લાવો તથા તેના છેડાઓને લીંબુના રસ કે વિનેગરમાં ડૂબાડો. અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે બંને છેડાઓ પરસ્પર 1 સેન્ટીમીટરથી વધારે અંતરે ન હોય તથા તે બંને એકબીજાને સ્પર્શ પણ ન કરે. જ્યાંથી મિત્રો, હવે તમારે અવલોકન કરવાનું છે કે શું ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થાય છે. હા, બલ્બ તો પ્રકાશિત થાય છે. શું લીંબુનો રસ કે વિનેગર એ વિદ્યુતનું વહન કરે છે? હા, બલ્બ પ્રકાશિત થાય છે. તેનો અર્થ એ થયો કે લીંબુનો રસ અને વિનેગર બંનેમાં વિદ્યુતનું વહન થાય છે. આથી આપણે કહી શકીએ કે લીંબુનો રસ અને વિનેગર વિદ્યુતના સુવાહક છે. વિદ્યાર્થી મિત્રો, અહીં લીંબુનો રસ એટલે સાઇટ્રિક એસિડ અને વિનેગર એટલે એસિટિક એસિડ. જ્યારે ટેસ્ટરના 2 છેડાઓ વચ્ચેનું પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થાય છે. પરિપથમાં પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. પણ જ્યારે પ્રવાહીમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થાય ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થતો નથી, તેથી બલ્બ પણ પ્રકાશિત થતો નથી. વિદ્યાર્થી મિત્રો, શું તમને ખ્યાલ છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બ પ્રકાશિત થાય છે? વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે અને પ્રકાશિત થવાનું શરૂ કરી દે છે. જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ હોય તો ફિલામેન્ટ પૂરતા પ્રમાણમાં ગરમ થતો નથી, જેને કારણે બલ્બ પણ પ્રકાશિત ન થાય. વિદ્યાર્થી મિત્રો, શું તમે કહી શકો કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ કેમ હોય છે?
ચાલો આપણે તે સમજીએ. કોઈ પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે, પરંતુ ધાતુની જેમ સરળતાથી વિદ્યુત વહન ન કરી શકે, જેના કારણે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય તો પણ તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ બલ્બને પ્રકાશિત કરી શકે નહીં, જેથી તે વિદ્યુત પ્રવાહને નિર્બળ કહી શકાય. શું તો એવું કંઈ ટેસ્ટર છે જેના દ્વારા નિર્બળ પ્રવાહને એટલે કે ઓછા પ્રવાહને પણ શોધી શકાય છે? હા, નિર્બળ પ્રવાહને આપણે એલઈડી ટેસ્ટર તથા ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર દ્વારા શોધી શકીએ છીએ. તો પહેલાં આપણે જોઈશું એલઈડી ટેસ્ટર. એલઈડી ટેસ્ટર કેવું હોય છે તે તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો. એલઈડીની સાથે બે તાર જોડાયેલા હોય છે. આ તારોને લીડ્સ કહેવાય છે. એક તાર બીજાને સરખામણીમાં થોડો લાંબો હોય છે. એલઈડીને કોઈ પરિપથમાં જોડતી વખતે તેના લાંબા તારને હંમેશા બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે તથા નાના તારને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. એલઈડી વિદ્યુત પ્રવાહની પ્રકાશીય અસર સિદ્ધાંત પર કાર્ય કરે છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે ને? હવે ટેસ્ટરનો ત્રીજો પ્રકાર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, તો ચાલો આજનું થોડું હોમવર્ક નોંધી લો.